ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ઇન્ડેક્સમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નીતિ આયોગના ત્રીજા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ મુજબ ગુડ હેલ્થ એન્ડ વેલબિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત 500 બેડની નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા એએમ નાયક હેલ્થકેર કેમ્પસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીએ ગણદેવી તાલુકાના ખારેલમાં નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ સેન્ટર ઓફ એક્સલન્સનો ડિજિટલી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા 8 એકરમાં પથરાયેલા એએમ નાયક હેલ્થકેર કેમ્પસ તેમજ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈને અહીં ઉપલબ્ધ અત્યાધુનિક આરોગ્ય સુવિધા અને સંસાધનોનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજ શ્રેષ્ઠીઓએ છેવાડાના લોકો માટે પ્રગટાવેલા સેવા યજ્ઞની સરાહના કરતા વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે હોલિસ્ટિક એપ્રોચ સાથે સામાન્ય માનવી અને વિશેષતઃ માતાઓ બાળકોને ઉત્તમ પોષણ મળે, સ્વસ્થ જીવનશૈલી તેમજ પ્રિવેન્ટિવ હેલ્થ સાથે સુદૃઢ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે એ હેતુથી અનેકવિધ આરોગ્ય યોજનાઓ અમલી બનાવી છે. આયુષ્યમાન ભારત યોજના એનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવતા કહ્યું કે ગુજરાતના 40 લાખ જરૂરિયાતમંદ લોકોએ આ યોજના હેઠળ લાભ મેળવ્યો છે. તેના પરિણામે રૂપિયા 7,000 કરોડથી વધુ રકમની બચત કરી છે. ગુજરાતમાં મા અમૃત વાત્સલ્ય યોજનાએ અનેક પરિવારોને આરોગ્ય ગરિમા બક્ષી હોવાનું જણાવતા તેમણે આયુષ્યમાન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરે વ્યાપક બનાવવા માટેનો પ્રેરણાસ્ત્રોત બની હતી. વડાપ્રધાનશ્રીએ ગુજરાતે છેલ્લા 20 વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે નવા મુકામો હાંસલ કર્યા છે ત્યારે ગુજરાતે આજે ગામડાઓમાં સ્થાનિક સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અદ્યતન આરોગ્ય સુવિધાઓ નાગરિકોને ઘર આંગણે મળતી થઈ છે. શહેરોમાં પણ 600થી વધુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઔષધાલયોનો લાભ નાગરિકો મેળવી રહ્યા હોવાનું કહ્યું હતું.